શૂન્ય મેલેરિયા પહોંચાડવાનો સમય રોકાણ નવીનતા અમલીકરણ થીમ આધારિત મેલેરિયા મુક્ત ગુજરાત અંતર્ગત લોકોમાં વધુમાં વધુ લોકજાગૃતિ આવે તે હેતુસર સ્વર્ણિમ હોલમાં વિશ્વ મેલેરિયા દિવસની જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર ડી એમ સોલંકી અને વિભાગ નિયામક ડોક્ટર એસ કે નિયામકના માર્ગદર્શન હેઠળ રાહબરી હેઠળ આજરોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। લોકજાગૃતિ અન્વયે લોકોની સહભાગીદારીથી આપણે સૌ મેલેરિયાના એન્ફોલિસ મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ। કોઈપણ તાવ મેલેરિયા હોઈ શકે, જેથી તાવ આવે તો તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્ર તેમજ આરોગ્ય કાર્યકર આશાબહેનોનો સંપર્ક કરી લોહીનો નમૂનો આપી મેલેરિયાનું નિદાન કરાવી મેલેરિયાની સંપૂર્ણ સારવાર લેવાથી મેલેરિયા દર્દી મેલેરિયા રોગથી મુક્ત થઈ શકે છે અને મેલેરિયાને ફેલાતો અટકાવી શકીએ છીએ। પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકામાં 1997માં મેલેરિયાને લીધે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે સરકારશ્રી દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવતા 2011થી મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। પાટણ જિલ્લામાં 2011માં મેલેરિયાના કેસોની સંખ્યા 2757 હતી, પરંતુ વહીવટીતંત્રના અસરકારક પગલાંને લીધે 2022માં માત્ર 24 જ કેસ છે। કેસોની સંખ્યાઓ ઘટાડવા માટે સર્વેલન્સ કામગીરી સઘન બનાવવામાં આવી હતી। આશાબહેનો દ્વારા તાવના કેસોની સ્લાઇડ લેવામાં આવે તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે। આ માટે લેબટેક દ્વારા 48 કલાકમાં નિદાન કરવામાં આવે, જો મેલેરિયા પોઝિટિવ જાહેર થાય તો 72 કલાકમાં આરોગ્ય કાર્યકર તેમજ આશાબહેનો દ્વારા સંપૂર્ણ સારવાર તેઓના ઘરે કરવામાં આવે છે। પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાએ હેચરી બનાવવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહેલ છે। રાધનપુર સાંથલપુર સમી હારીજ તેમજ સેન્સિટિવ તાલુકાઓમાં 3 વર્ષમાં 76,500 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલું, તેનાથી પાટણ જિલ્લાને શૂન્ય મેલેરિયાના લક્ષ્યાંક સુધી લઈ જવામાં સરળતા રહેશે। વિશ્વ મેલેરિયા દિવસની ઉપલક્ષે વિભાગીય નાયબ નિયામક શ્રી એસ કે મકવાણાએ જણાવ્યું કે પાટણ જિલ્લામાં શૂન્ય મેલેરિયાના હેતુને સાર્થક કરવા માટે લોકોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી એમ સોલંકી, વિભાગીય નાયબ નિયામક શ્રી ગાંધીનગર ડોક્ટર એસ કે મકવાણા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર રાજેશ ઠક્કર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વી એ પટેલ, જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર ડી એન પરમાર, જિલ્લા મેલેરિયા અધિકારી, જિલ્લા રોગચાળા અધિકારી શ્રી ડોક્ટર એન કે ગર્ગ, તમામ તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે 25 એપ્રિલના દિવસે વિશ્વ મેલેરિયા દિવસની તરીકે એ દિવસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવેલ છે, તે પ્રમાણે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી અમારા વિભાગીય નાયબ નિયામક શ્રી ઉપસ્થિત રહ્યા, CDHO શ્રી, અમારી હેલ્થની જિલ્લા કક્ષાની ટીમ, તાલુકા કક્ષાના અમારા હેલ્થ ઓફિસરો ઉપરાંત કર્મચારીઓ અને મળી અને વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે આજનો આ કાર્યક્રમ કર્યો। મુખ્યત્વે રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેલેરિયાની જે બાબત છે તો એની સારવારથી માંડી અને એ પ્રકારની જે સુવિધાઓ છે એ તો એક વાત છે, પરંતુ એનું જે પ્રિવેન્ટિવ પ્રકારનું અને સર્વેલન્સવાળી બાબત છે એ બહુ મહત્ત્વની છે, જે ગ્રામ્ય સ્તર સુધી PHC CHCના માધ્યમથી અને આપણું જે વર્કફોર્સ છે ગ્રામ્ય કક્ષાએ એના માધ્યમથી સતત રીતે આનું સર્વેલન્સ થતું હોય છે। પાટણ જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષે માત્ર 24 જેટલા કેસો એ રજીસ્ટર થયા છે, એ પ્રમાણે આપણે જોઈએ તો બહુ ઝડપથી અને ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ એ નેમ સાથે કામ કરી રહી છે કે મેલેરિયાનું સંપૂર્ણપણે નિર્મૂલન થાય, તો આપણે ખૂબ એ નજીક છીએ અને એ દરમિયાન ખૂબ જ કાર્યક્ષમતાથી અને સારી રીતે આપણું જે સર્વેલન્સની કામગીરી જે છે એ આપણે કરી શકીએ અને હું એ આશા મને જરૂર છે કે બિલકુલ પાટણ જિલ્લો એમાંથી મુક્ત થઈ જશે અને વિશ્વકક્ષાએ જે અલગ અલગ દેશો એ સંપૂર્ણ મેલેરિયા ફ્રી બની રહ્યા છે એમાં આપણો દેશ પણ જોડાય એ પ્રકારનો સર્વગ્રાહી પ્રયત્નો સરકાર જે કરી રહી છે એમાં આપણે પણ સામેલ થઈશું। મેલેરિયાના કેસો અટકાવવા માટે જે સામાન્ય રીતે સર્વેલન્સની જે કામગીરી છે તો એ ગ્રામીણ સ્તરે એક તો પાણી ભરાવાથી માંડીને એ પ્રકારનો મચ્છરો ન થાય કે એ પ્રકારનો જે છે દવાનો છંટકાવ, ત્યાર પછી મચ્છરદાની જે છે એ વિતરણ, એ પ્રકારના અલગ અલગ એ પ્રયાસો કરવામાં આવતા હોય છે। ગત વર્ષે ફક્ત 24 કેસ પાટણ જિલ્લાની અંદર મળ્યા હતા, ચાલુ વર્ષની વાત કરીએ તો ફક્ત 1 જ કેસ અત્યાર સુધી થયો છે। એ રીતે જોતાં પાટણ જિલ્લાની અંદર એલિમિનેશન તરફ આપણા જઈ રહ્યા છે। જ્યાં સુધી સર્વેલન્સની કામગીરી છે ત્યાં સુધી એક્સલન્ટ કામગીરી થઈ રહી છે, API 1 કરતાં પણ ઓછો છે, સાથે સાથે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ
આ ઉપરાંત પૂરા ભક્ષક માછલીની સાથે સાથે આપણે જે હેચરીની વાત કરીએ છીએ એ હેચરી અંગે પણ સમગ્ર રિજિયનની અંદર અમે દરેક તાલુકા દીઠ બે હેચરી બને એ પ્રકારનું આયોજન કર્યું છે, સર્વેલન્સ ઘનિષ્ઠ બનાવ્યું છે અને આગામી સમયની અંદર જે પણ વસ્તી જે ખરી એની અંદર ઓછામાં ઓછી 20% વસ્તી સર્વેલન્સની અંદર આવરી લેવાય એ પ્રકારનું આયોજન કરેલું છે અને સાથે સાથે જે પણ હાઈરિસ્ક વિલેજીસ જે ખરા એ સમગ્ર રિજિયાની અંદર એ વિલેજની અંદર IRS જેને ઇન્ટ્રા રેસિડ્યુઅલ સ્પ્રે કહીએ છીએ એ પ્રકારના બંને રાઉન્ડનું સુનિશ્ચિત આયોજન થાય અને સાથે સાથે પરાભક્ષ માછલી સર્વેલન્સ અને ત્યાર પછી મેલેરિયાના અથવા તો તાવના કોઈપણ કેસ હોય તો એના નિદાન માટે 24 કલાકની અંદર એનું નિદાન થાય, 48 કલાકની અંદર એનું પરિણામ જાહેર થઈ જાય અને ત્યાર પછી મેક્સિમમ 72 કલાકની અંદર અમારો આરોગ્યનો સ્ટાફ એના ઘરે જઈ અને એને રેડિકલ ટ્રીટમેન્ટ આપે એ પ્રમાણનું આયોજન કરેલ છે અને આ પ્રકારની કામગીરી થશે તો ભારત સરકારશ્રી તરફથી અને ખાસ કરીને આપણે ગુજરાત સરકારશ્રી તરફથી જે દિન નક્કી કરવામાં આવ્યું છે કે 2030 સુધીની અંદર મેલેરિયા મુક્ત ગુજરાત કરવાનું એના અંદર આપણે કોઈપણ જાતની મુશ્કેલી દોડશે નહીં અને સાથે સાથે આપનું થીમ ડિલિવર ઝીરો મેલેરિયા ઇન્વેસ્ટ ઇનોવેટ અને ઇમ્પ્લિમેન્ટ એ આધારિત આજે આપણે ચર્ચા પણ કરી છે અને આખા રિજિયનની અંદર એ પ્રકારનું આયોજન પણ કરેલું છે. આ દિવસ સંદેશો એક જ વસ્તુ કે આ બાબતની પ્રચાર પ્રસાર થાય, જિલ્લાની અંદર પણ નવો ઇનોવેશન થાય, એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને આગામી સમયની અંદર મેલેરિયાનો એક પણ કેસ ના થાય એ બાબતે આરોગ્ય તંત્ર અને સાથે સાથે લોકો જાગૃત બની અને કામગીરી કરે એ બાબતે તમામને મારી નમ્ર અપીલ છે.